નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મુકેશ રામોલિયા ઓનલાઈન વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પાઠ છની અંદર આજે આપણે ભાગ ત્રણની અંદર સુધારાઓ તરફ શંકા એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે તો જે અંગ્રેજો ભારતની અંદર શાસન કરતા હતા તો એની અંદર જે સુધારા કરવામાં આવ્યા છે એ સુધારા ભારતના લોકો માટે કે ભારતને ઉપયોગી થાય એ માટે કરવામાં આવ્યા ન હતા પરંતુ અંગ્રેજ સરકારના શાસનકાળ સમય દરમિયાન એ લોકોને સુવિધા પૂરી પાડવા માટે અને એ લોકોને મદદરૂપ થાય એટલે કે અંગ્રેજ સરકારને ફાયદો થાય એ માટે એમણે અમુક ભારતની અંદર જે સુધારા કરવામાં આવ્યા હતા પણ પાછળથી એ ભારતને ખૂબ લાભદાયક સાબિત થયા હતા તો જોઈએ કે એની અંદર વિલિયમ બેન્ટિંગ નામનો જે ગવર્નર આવ્યો હતો એમણે કઈ કઈ રીતે સુધારો ભારતમાં કરવામાં આવ્યો હતો તો વિલિયમ બેન્ટિંગ જ્યારે ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો ધીમે ફેલાવો થયો હતો એટલે કે એક સમય એવો હતો કે જે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે વેપારીઓ હતા એ માત્ર ને માત્ર ભારતની જે સમૃદ્ધિ જોઈ આકર્ષાય અને ભારતમાં આવ્યા હતા અને માત્ર ને માત્ર ભારતનું શોષણ કરી અને આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે વેપારીઓ હતા એ અઢળક પ્રમાણમાં ધન સંપત્તિ લઈ ગયા પછી ધીમે ધીમે ગવર્નર નીતિ એવી અને ગવર્નર જે આવે એ પોતે ભારતની અંદર એ જ એ પ્રમાણે કરતો હતો પરંતુ એક ઇંગ્લેન્ડની અંદર હવે ધીમે ધીમે વિચારસરણીમાં પરિવર્તન આવે છે અને ઉદાર વિચારસરણીનો ધીમે ધીમે ફેલાવો થવા લાગે છે અને આ ફેરફારની થોડી અસર હિંદ સુધી પહોંચી જાય છે એટલે કે ત્યાંના જે શાસકો હતા એ શાસકો ધીમે ધીમે ભારતની અંદર જે અમલદારો એટલે કે જે ગવર્નરોની નિમણૂક કરવામાં આવે તો એ સુધારાવાદી જે વિચારસરણી હતી ઉદાર વિચારસરણી હતી એની અસર ધીમે ધીમે ભારત સુધી પહોંચવા લાગી અને અંગ્રેજ શાસકો પ્રજાના જીવનમાં રસ લેવા લાગ્યા આ જે અંગ્રેજ શાસકો હતા જે મોટા અધિકારીઓ ગવર્નર હતા એ ભારતની પ્રજા સાથે ભળવા લાગ્યા ભારતની પ્રજા સાથે આદાન પ્રદાન કરવા લાગ્યા એના જીવનની અંદર અમુક ભાગ એવો એનો એની સાથે બનવા લાગ્યો અને આમ થોડા ઘણા લાભકારક સુધારા કરીને વિલિયમ બેન્ટિંગ પ્રમાણમાં વધારે માન પામ્યું કોર્ન વોલિસ એની પહેલાંનો જે હતો તો આ પ્રમાણે અલગ અલગ જે ગવર્નરો આવ્યા તો એ ગવર્નરોની સરખામણીમાં વિલિયમ બેન્ટિંગ પ્રમાણમાં ઉદાર મતવાદી જોવા મળે છે બેન્ટિંગે કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું આની પહેલાંના સમયમાં ભારતીયોને સ્થાન આપવામાં આવતું હતું પણ બહુ હલકી કક્ષાની અંદર આપવામાં આવતું હતું જેમાં ભારતના લોકોનો માન મર્યાદા કે સન્માન એટલું બધું મળતું ન હતું પણ ધીમે ધીમે વિલિયમ બેન્ટિંગના સમયગાળા દરમિયાન ભારતના લોકોને એના વહીવટની અંદર કામ સોંપવામાં આવે છે અદાલતમાં ન્યાય માગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપવામાં આવી અત્યાર સુધી અદાલતની અંદર કોઈપણ ભારતીય વ્યક્તિ ન્યાય માગવા જાય તો માત્ર ને માત્ર અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હતો હવે ભારતના લોકોની અંદર નિરક્ષરતાનું પ્રમાણ વધારે હતું એ લોકો અંગ્રેજી ભાષામાં બોલે કે કાંઈ સમજાવે તો ભારતના લોકોને કાંઈ એમાં ખબર પડે નહીં અને એના લીધે ઘણી વખત એ કેસ પોતે હારી જતા હતા અને ન્યાયતંત્રની અંદર યોગ્ય ન્યાયની જે ખરેખર વહેંચણી થવી જોઈએ એ થતી ન હતી પરંતુ વિલિયમ બેન્ટિંગે માતૃભાષાનો એટલે કે જે તમને માતૃભાષા તમારી હોય એ માતૃભાષા ગુજરાતની ગુજરાતી છે એવી રીતે અલગ અલગ વિસ્તારોની અલગ અલગ ભાષાની અંદર એ પોતે ન્યાયની એટલે કે માતૃભાષાનો ઉપયોગ કરવા માટે એ પરમિશન આપે છે રાજા રામ મોહન રાય અને બીજા જે સુધારકો હતા એમણે સતી થવાનો જે રાક્ષસી રિવાજ બંધ કરાવવા ઘણા વખતથી પ્રયાસ કરી રહ્યા હતા હવે આપણે જોઈએ રાજા રામ મોહન રાય હતા આના જેવા કેટલાય સમાજ સુધારકો હતા તો આ બધા સમાજ સુધારકોએ એક વિનંતી કરી કે ભારતની અંદર જે આ કુરિવાજો છે સતી પ્રથાનો છે બાળ વિવાહનો છે બહુપત્નીત્વ વગેરે વગેરે આવા રિવાજો છે એ બંધ કરવા માટે ખાસ કરીને વિલિયમ બેન્ટિંગને ભલામણ કરી અને વિલિયમ બેન્ટિંગે આ સુધારાની વિનંતી જે હતી એનો ખાસ કરીને સાંભળી અને સતી થવાનો જે રિવાજ હતો એ અટકાવતો કાયદો ઈસવીસન અઢારસો ઓગણત્રીસમાં અમલમાં મૂકવામાં આવે છે જે સતી પ્રથાનો કાયદો હતો કે જીવતે જીવતા સ્ત્રીઓને સળગાવી નાખવામાં આવતી હતી એટલે કે એની જે કોઈ પણ પત્નીનો પતિ મૃત્યુ પામે તો પતિ મૃત્યુ પામે એની સાથે સાથે એની ચિત્તાની અંદર જીવતે જીવતી એની પત્નીને પણ સળગાવી દેવામાં આવતી હતી અને સાથે સાથે એ કદાચ નાડાથી કે દોરીથી રસ્સીથી બાંધી દેવામાં આવતી હતી અને આજુબાજુમાં ઢોલ નગારા વગાડવામાં આવતા હતા કે જેથી કરી અને સ્ત્રી કદાચ જોર જોરથી બૂમો પાડતી હોય તો એનો અવાજ છે એ અવાજ કોઈને સંભળાય નહીં તો એ આવી ક્રૂરતા ભારતના લોકોમાં જે હતી ભારતના લોકોમાં આવા જે રીતિ રિવાજો હતા એને નાબૂદ કરવા માટે ખાસ ઈસવીસન અઢારસો ને ઓગણત્રીસની અંદર વિલિયમ બેન્ટિંગે સતી પ્રથાનો જે રિવાજ હતો એને અટકાવતો કાયદો ઘડવામાં આવે છે બેન્ટિંગના સમયમાં અંગ્રેજ અમલદારો ભારતનો સુધારક વર્ગ ઇચ્છતો હતો તેવા કુરિવાજો અટકાવવા પ્રયત્ન કરતા હતા કે વિલિયમ બેન્ટિંગના સમયમાં જે અંગ્રેજ અમલદારો હતા અને એક બાજુ ભારતનો એક સુધારક વર્ગ હતો કે જે સમાજ માટે કાર્ય કરતો હતો રાજા રામ મોહન રાય જેવા તો આવા લોકોએ ખાસ કરીને આવા જે કુરિવાજો હતા એને અટકાવવા માટે નહીં નવા પ્રયત્ન કર્યા અને ખાસ જે વિલિય રાજા રામ મોહન રાય હતા તો રાજા રામ મોહન રાય જરા બાળપણની અંદર પોતે નાના હતા ત્યારે એમના ભાભી મૃત્યુ પામ્યા ભાઈ મૃત્યુ પામ્યા હતા તો એના ભાઈ મૃત્યુ પામ્યા તો એની ભાભીને જીવતે જીતા એને સતી થવું પડ્યું હતું આ ઘટના એના મનની અંદર એટલી બધી લાગી આવી હતી કે એમણે નિશ્ચય કર્યો કે ગમે એમ થાય આવા આપણે રિવાજો ભારતમાંથી નાબૂદ કરવા છે અને આ રીતે રાજા રામ મોહન રાયે ખાસ આ જે ઝુંબેશ ચલાવી અને વિલિયમ બેન્ટિંગના નિયમ શાસનકાળ દરમિયાન અઢારસો ને ઓગણત્રીસની અંદર આ કાયદો અટકાવતો કાયદો ઘડવામાં આવે છે આ સુધારાઓને ભારતના રૂઢિચુસ્ત લોકો શંકાની નજરે જોવા લાગ્યા આપણા જે ધર્મ ધર્માનુધિકારીઓ હોય અથવા તો જે ધર્મને લગતા જે ધુરંધરો હોય અથવા તો ભારતના જે રૂઢિચુસ્ત લોકો છે જે જૂના જૂના જમાનાના ખ્યાલોમાં જીવતા લોકો છે આ લોકો ખાસ એમ કહી શકાય કે આવા જે રિવાજોને બંધ કરવા માટે જે કાયદો ઘડ્યો તો એના માટે શંકાની નજરેથી જોવા લાગ્યા શા માટે તો કે ભારત દેશ એ સમયે ખૂબ રૂઢિચુસ્તની અંદર માનતો હતો જૂની પરંપરાઓ જૂની પ્રણાલિકાઓ જૂના રીત રિવાજો આની અંદર અઢળક માત્રાની અંદર અંધશ્રદ્ધાની અંદર પડ્યો રહેતો હતો એટલા માટે કદાચ આ લોકો લોકો શંકાની નજરે જોવે છે કંપની સરકારે કેળવણી માટે દર સાલ એટલે કે દર વર્ષે એક લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ પણ કર્યો હતો કંપની સરકારે એટલે કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતની અંદર ભારતના લોકો માટે દર વર્ષે એક લાખ રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચ ખર્ચવાના આવો ઠરાવ કરવામાં આવ્યો હતો પરંતુ એનો અમલ થયો ન હતો માત્ર ને માત્ર એ લોકો ખાલી એમના જોગવાઈ કરી નાખી કે ઠરાવ કરી નાખ્યો કે એક લાખ રૂપિયા ખર્ચવામાં આવશે એ સમયે એક લાખ રૂપિયા મોટા મોટી રકમ કહેવાતી અત્યારે આપણા માટે આ નાની રકમ લાગે છે છતાં પણ આ લોકોએ એનો અમલ કર્યો ન હતો અને ખાસ વિદ્યાર્થી મિત્રો વિલિયમ બેન્ટિંગના સમયમાં શિક્ષણ સમિતિની રચના પણ થઈ હતી અને ઈસવીસન અઢારસો ને ચોત્રીસમાં મેકોલ નામના જે વ્યક્તિઓ હતો અંગ્રેજ ધારાશાસ્ત્રી હતો એમણે અંગ્રેજી કેળવણીનો વિચાર આપ્યો પ્રશ્ન અહીંયા ખૂબ આઈએમપી છે કે અઢારસો ને ચોત્રીસની અંદર કયા શિક્ષણ ધારાશાસ્ત્રીએ અંગ્રેજી કેળવણીનો વિચાર આપ્યો તો મેકોલ નામનો જે વ્યક્તિ હતો ધારાશાસ્ત્રી હતો કાયદાશાસ્ત્રી હતો એમણે અંગ્રેજી કેરણોનો વિચાર આપે છે અને ભારતમાં ત્યારથી અંગ્રેજી શિક્ષણની શરૂઆત થાય છે મેકોલે શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિથી હિન્દી યુવાનોને જોઈએ તેવો લાભ ન મળ્યો હવે જે શિક્ષણ પદ્ધતિ હતી ભારતની અંદર તો તમને ખ્યાલ છે કે એ સમયે ગુરુકુલ પ્રથાઓ હતી અલગ અલગ આપણે પ્રણાલિકાઓ હતી તો અને અંગ્રેજી પદ્ધતિ દાખલ કરવામાં આવી તો એ હિન્દના લોકો માટે ભારતના લોકો માટે ભારતના યુવાનો માટે જોઈ એવો લાભ મળતો ન હતો કેમ કે એમાં અંગ્રેજી જ માત્ર ભણાવવામાં આવતું હતું અને ભારતના લોકોમાં અંગ્રેજીનું જ્ઞાન એટલું બધું વ્યાપક પ્રમાણમાં જોવા ન મળતું હતું પોતાના પૂર્વજોએ વિકસાવેલી જે પ્રાચીન વિદ્યાઓ શીખવાનો જે લાભ ભારતીયો ગુમાવવા લાગ્યા હવે આપણે જે પ્રાચીન વિદ્યાઓ જે શીખવામાં આવતી હતી એમાં અલગ અલગ ચોસઠ કળાઓનું જ્ઞાન ભારતની અંદર આપવામાં આવતું હતું એ જ્ઞાન આ અંગ્રેજી મીડિયમની અંદર અથવા તો અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની અંદર આ જે ભારતના લોકોનું જે જ્ઞાન હતું એ ધીમે ધીમે ભારતના લોકો ગુમાવવા માંડ્યા હતા દેશમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ ગઈ આ શિક્ષણ પદ્ધતિનો વિરોધ થયો મહાત્મા ગાંધીજીએ તો એને ગુલામીની કેળવણી કીધી કેમ કે આમાં માત્ર ચોપડિયું જ્ઞાન જવા આપવામાં આવતું હતું એટલું બધું એનામાં હુનર જે કળાઓ હોય એનામાં જે ઊંડાણમાં પડેલું જે જ્ઞાન હોય એનો ક્યારેય બહાર લાવી શકતા ન હતા અને ત્યાર પછી ધીમે ધીમે સુધારાઓ તરફ આગળ વધે છે તો અઢારસો ને સત્તાવનની અંદર યુનિવર્સિટીની સ્થાપના થઈ તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ભારતમાં ત્રણ જગ્યાએ એ સમયમાં અઢારસો ને સત્તાવનની અંદર યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી મુંબઈ ચેન્નાઈ અને બેંગ્લો ની અંદર ત્યારબાદ અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈતા ભણેલા કર્મચારીઓ મળવા લાગ્યા હવે એ સમય એનો મુખ્ય હેતુ એ હતો કે પોતાના જે અંગ્રેજ અધિકારીઓ ભારતની અંદર જે કામ કરતા હોય અને એના બાળકો ભણી નહોતા શકતા એટલા માટે એમણે અંગ્રેજી શિક્ષણ ભારતમાં અપનાવ્યું અને ખાસ ભારતના લોકો જો અંગ્રેજી ભાષા જાણે તો કદાચ ભવિષ્યની અંદર એને ભણેલો વર્ગ ભારતના લોકોમાં ભણેલો કર્મચારીનો વર્ગ એને ઊભો થાય અને આમ ધીમે ધીમે ભારતની અંદર અંગ્રેજી શિક્ષણ પ્રથા ચાલુ થઈ ગઈ તેમ છતાં ભારતીયોએ શિક્ષણ મેળવવા લાગ્યા અને તેમાંથી સ્વતંત્ર માટે રાષ્ટ્રવાદી માનસ ગડાવવા લાગ્યું હવે ધીમે ધીમે એક સમય એવો હતો કે આપણે અંગ્રેજી જાણતા નહોતા અંગ્રેજી સમજતા નહોતા અંગ્રેજી લખતા વાંચતા નહોતું આવડતું એટલે અંગ્રેજો સાથેનો વ્યવહારમાં આપણને ક્યાંક ને ક્યાંક કચાશ જોવા મળતી હતી પરંતુ ધીમે ધીમે ભારતની અંદર આવી મોટી મોટી યુનિવર્સિટીઓ શાળાઓની સ્થાપના થાય તો એક ભારતનો જે લોકોની અંદર શિક્ષણ પ્રત્યે જાગૃતિ એવી અને ભારતનો એક વર્ગ આખો હતો કે જે લોકો ભણી ગણી અને દેશ વિદેશની અંદર ભણવા માટે જેમ ગયા અને ત્યાંથી અલગ અલગ બધું એણે જોયું જાણ્યું દેખવું સમજા અને ત્યાર પછી ભારતમાં પાછા ફર્યા ત્યારે ભારતની અંદર આવી જે ક્રૂરતા અંગ્રેજોની ગુલામ પ્રથાઓ જોઈ અને ખાસ ભારતના લોકોમાં સ્વતંત્ર પ્રાપ્તિમાં રાષ્ટ્રવાદી માનસ ઘડાવવા લાગ્યું એને આમ થવા લાગ્યું કે અંગ્રેજો તો ભારતમાં આવી અને આપણને ગુલામ બનાવી નાખ્યા અને હવે ધીમે ધીમે ક્રાંતિ તરફ એક પગલું આગળ વધવા લાગે છે ઔદ્યોગિક ક્રાંતિના કારણે કારખાનાઓને ધમધમતા રાખવા અને માલની હેરફેર માટે વાહન વ્યવહારની અને સંદેશાની માંગને પહોંચી વળવા નવા નવા યંત્રોની શોધ થવા લાગી હવે અંગ્રેજ લોકો હતા એટલે ઇંગ્લેન્ડની અંદર જે ભારતમાંથી કાચો માલ લઈ અને ઇંગ્લેન્ડની બજારોમાં ઠાલવવામાં આવતો હતો તો એ કાચા માલના કારખાનાઓ ચાલુ રાખવા માટે અને આ ભારતની અંદર એક જગ્યાએથી બીજી જગ્યા સુધી એટલે કે માની લો ભારતનો કોઈ વિસ્તાર હોય અને ત્યાંથી બંદર સુધી કેમકે પોતે જહાજ દ્વારા કે આગબોટ દ્વારા કોઈ પણ જળમાર્ગ દ્વારા એ પોતે વાહન વ્યવહારમાં માલસામાનની હેરફેર કરતા હતા તો એમાં બહુ ખૂબ વાર લાગતી હતી કેમકે એ સમયે ભારતની અંદર ઘોડાગાડી બળદગાડી ઊંટ ગાડી આવા વાહનો હતા કોઈ યાંત્રિક વાહનો ન હતા આ નવા નવા યંત્રોની શોધ કરવાનું અને સંદેશા વ્યવહારની માંગને પહોંચી વળવા માટે વાહન વ્યવહારની સુવિધા પૂરી પૂરી પાડવા માટે ભારતની અંદર એક આ નવી ક્રાંતિ સર્જાય છે અને હિન્દમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવતો આપણા વેપારને લાભ મળશે તેમજ લશ્કરી અંકુશ પણ રાખી શકાશે કે લશ્કર જે અંગ્રેજ લશ્કર હતું એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કે લઈ આવવા માટે ખાસ કરીને વાહન વ્યવહારની જરૂરિયાત ઊભી થઈ હતી તો આ હેતુસર ભારતની અંદર પ્રથમ રેલવેની શરૂઆત કરવામાં આવે છે અને એ રેલવેની શરૂઆત અઢારસો ને ત્રેપનની અંદર મુંબઈથી થાણા વચ્ચે સૌપ્રથમ ભારતની અંદર રેલવેની શરૂઆત થઈ હતી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આપણે માત્ર ધોરણ આઠ પૂરતું જ નહીં પણ સામાજિક વિજ્ઞાન છે એ તમે કોઈપણ આગળ ભવિષ્યમાં કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા આપશો સામાન્ય પટાવાળાથી લઈ અને કોઈ પણ સ્પર્ધાત્મક જીપીએસસી યુપીએસસી સુધી લેવલની આપશો તો એની અંદર આપણે અમુક નાની નાની બાબતો છે એ ખૂબ જ મહત્વની છે તો યાદ રાખજો અઢારસો ને ત્રેપનની અંદર મુંબઈથી થાણાની વચ્ચે પ્રથમ રેલમાર્ગ શરૂ કરવામાં આવ્યો હતો તો આ પ્રમાણેના પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાઈ જાય છે તો ખાસ યાદ રાખજો ત્યારબાદ ભારત જેવા વિશાળ દેશના દરેક ભાગ પર ચામતી નજર રાખવા માટે પરદેશી રાજ્યને સંદેશા આપવા માટે જરૂર જણાતા ઈસવીસન અઢારસો ચોપનથી ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવે છે હવે આવડો મોટો ભારત દેશ તમે જોઈ શકો છો કે એના અલગ અલગ પ્રાંતો હતા અલગ અલગ એની અંદર ગવર્નરો અને અધિકારીઓ નિમવામાં આવતા હતા તો એના ઉપર બાજ નજર રાખવા માટે એના ઉપર દેખરેખ રાખવા માટે પરદેશથી એટલે ઇંગ્લેન્ડથી રાજ્યને કોઈ પણ સંદેશો ભારતની અંદર મોકલવો હોય તો બહુ વાર લાગતી બહુ સમય લાગી જતો હતો એટલા માટે અંગ્રેજ અધિકારીઓએ અઢારસો ને ચોપનની અંદર ભારતની અંદર સૌ પ્રથમ તાર સંદેશાવ્યવહાર અને ટપાલ સંદેશા વ્યવહારની આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવે છે નહીં તો આપણા અત્યાર સુધી તો તમને ખબર છે એક વ્યક્તિ સંદેશો લઈને જાય અને બીજી વ્યક્તિને હાયથો હાયથ આપતો તો એમાં ઘણો બધો સમય લાગી જતો હતો અને સંદેશા કદાચ કોઈ વચ્ચે વાંચી જાય કોઈ ગુપ્ત એવો રાજા મહારાજાનો સંદેશો હોય તો ઘણી વખત બધાને ખબર પડી જાય આવું ગુપ્ત માહિતી રહે એ માટે ખાસ અંગ્રેજ સરકારે અઢારસો ને ચોપનમાં ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિ અમલમાં લાવે છે સાથે સાથે દેશની અંદર છાપખાના અને વર્તમાનપત્રોનો વ્યાપ પણ ધીમે ધીમે વધતો જાય છે એ સમયે ભારતની અંદર છાપખાના પણ ન હતા કોઈ પણ આપણે પેમ્પલેટ છે આ તે કાગળિયા કાગળનો ઉદ્યોગ વગેરે કાંઈ એવા ઉદ્યોગ નહોતા વર્તમાનપત્રો પણ નહોતા હતા તો વર્તમાનપત્રોની પણ શરૂઆત કરવામાં આવે છે અને આમ બ્રિટિશ શાસનના સુધારાઓ અંગ્રેજોના હિત માટે હતા ભારતના હિત માટે નહોતા અંગ્રેજોના હિત માટે હતા અંગ્રેજ અધિકારીઓના હિત માટે હતા અંગ્રેજ શાસકોના હિત માટે હતા પરંતુ આગળ જતાં એ ભારતને ખૂબ લાભદાયી થાય છે રાષ્ટ્રવાદના ઉદ્દેશ માટે એ ભારતીયો માટે આશીર્વાદ રૂપ બને છે રાષ્ટ્રવાદના એટલે કે ભારત જ્યારે રાષ્ટ્રનો ઉદય થાય છે ભારત જ્યારે આઝાદ થાય છે અથવા તો આઝાદીના સમયમાં આપણે હોઈએ છીએ તો આવા બધા જે ખાસ કરીને સુધારાઓ કરવામાં આવ્યા હતા શિક્ષણ છે ત્યારબાદ રેલવે છે અલગ અલગ સંદેશાવ્યવહાર છે કારખાનાઓ છે છાપખાનાઓ છે આ બધા સુધારાઓ ભારતને ખૂબ આશીર્વાદરૂપ બને છે અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ વિશ્વના પ્રવાહોથી માહિતગાર બન્યો હવે ધીમે ધીમે અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ તો ભાણા ભારતના ઘણા ખરા લોકો અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરવા માંડ્યા અને દેશ વિદેશની અંદર એ ભણવા માટે જવા લાગ્યા અને ત્યાર પછી એ દેશ વિદેશમાં રહી અને ત્યાંનું કલ્ચર ત્યાંની પરંપરાઓ અને એનાથી જ્ઞાત થયો અને ત્યાર પછી ભારતમાં આવે છે તો ભારતની અંદર બહુ એક ગુલામીની પ્રથા જોવે છે ભારતમાં શોષણ જોવે છે ગરીબાઇ જોવે છે લોકો સાથે જે દુષ્કર્મ થઈ રહ્યું છે એ જોવે છે અને ત્યાર પછી એક વર્ગ એવો ઊભો થાય છે કે આ બધા ગુલામોની કડીમાંથી નાબૂદ કરવા માટે એક અભિયાન એટલે કે સ્વતંત્રતા તરફ લોકો આગળ વધે છે જેણે દેશમાં સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવી વર્તમાનપત્રો તાલ ટપાલ રેલવેથી ભારતના લોકો એકબીજાની નજીક આવ્યા અત્યાર સુધી તો એમ કહેવાય કે પોતે જે ગામડામાં અને નાના નાના શહેરોમાં રહેતો હતો વ્યક્તિ એના આજુબાજુના એરિયાનું જ્ઞાન ન હતું તો ધીમે ધીમે આ બધા સંદેશા વ્યવહાર છે વર્તમાનપત્રો છે તાર ટપાલ છે રેલવે છે આ બીજાથી એકાબીજા લોકો નજીક આવે છે અને આમ સ્વતંત્રતા તરફ લોકોનો જે પ્રયાણ છે પ્રથમ કદમ છે એ ધીમે ધીમે આગળ વધે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે પાઠ નંબર છ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હજી સુધી તમે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી કોઈ પણ ધોરણના પાઠ મૂકવામાં આવે કે તમારા સુધી પહોંચી જાય ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત